ને મિત્રો મજામાં મિત્રો આજે 22 તારીખ ડિસેમ્બર 2018 અને જીપીએસસી ની જે ચીફ ઓફિસરની પરીક્ષા લેવાની એના આપણે મેથ્સ ના સમ એટલે જોઈએ છીએ કે ધારો કે તમે દીધી છે તો પણ તમને એમ લાગે કે કેવું ઝડપથી તમને આવડ્યું છે અથવા તો તમે નથી દીધી તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આવું કંઈક પૂછાય છે અને હવે તમને જરૂર આવડે તો પ્રશ્ન આવો છે જો ત્રણ પંપને દિવસના 8 કલાક ચલાવવામાં આવે તો તેમને એક ટાંકી ખાલી કરતા 5 દિવસ લાગે છે જો આ ટાંકી 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપને કેટલા મતલબ દિવસના કેટલા કલાક ચલાવવી પડે મિત્રો મેં તમને આના માટે એવું કીધું હતું કે આવું કામનું કાર્યનું ને જે હોય ને કલાકો દિવસ તો એના જે સેટ છે એ BMW લઈને આવે અને આપણે DMW એના માણસોને આપે હે ને તો DMW બધાને આપવાના છે દરેક કારીગરોને અને બધાને હવે અહીંયા વ્હીલ તો હંમેશા નીચે હોય એટલે DMW આમ નહીં લખી જેમ BMW એમ DMW પણ W ક્યાં લખવાના છે નીચે તો બસ આ કામ પતી ગયું પણ તમને એવું કીધું હતું કે જો કલાકોની પણ ગણતરી હોય માત્ર દિવસ નહીં પણ કલાકોની પણ ગણતરી હોય તો હાઈફાઈ DMW આપે એટલે કે H તમારે લગાડવો પડશે બસ મિત્રો આ બંને સરખું છે તમે એવું કહી શકો 1111 તો 2222 હવે H1 એટલે કલાકો D બરાબર અવર્સ D ડેઝ એટલે દિવસો M એટલે માણસો મેન પાવરની બદલે પંપ છે કંઈ વાંધો નહીં તો અહીંયા પંપ મૂક્યા છે અને W1 એટલે કાર્ય બરાબર વર્ક તો બધું તમને આપ્યું હશે બસ માત્ર ખાલી કિંમત મૂકવાની છે આ સૂત્ર તમને યાદ જ હશે હવે જેમ કે જોતા જઈ આ પહેલી વાત ને આ બીજી વાત ત્રણ પંપ એટલે આપણા માટે માણસ ત્રણ છે બરાબર દિવસના 8 કલાક એટલે કે H એવા કેટલા દિવસ તો તેમને એકઠા કરીને 5 દિવસ એટલે કે D પણ તમને આપી દીધું છે 5 પતી ગયું કેટલું કામ કરવાનું છે એક જ કામ છે કે આ ટાંકી ખાલી કરવી બરાબર બીજી વાત જો આ ટાંકી 2 દિવસ ચાલો દિવસ આપી દીધા છે કેટલા 2 દિવસમાં ખાલી કરવી હોય તો 4 પંપ ચાલો માણસો છે 4 મતલબ અહીં પંપ છે તો કેટલા કલાક એટલે કે H2 આપણા માટે શોધવાનું છે કામ તો એક જ છે કે જે ટાંકી છે એવું નથી ત્રણ ટાંકી ખાલી કરવી તો અહીં 3 લખત જે જેટલી ટાંકી જે રીતે આપી છે એટલી તો વર્ક આપણા માટે આટલું જ છે તો મિત્રો કામ તો પતી ગયું જવાબ તો તમારે રેડી જ છે શું કરશો 2×4 આ બાજુ છે આ બાજુ ગુણાકારમાં છે અહીંયા લઈ આવશો ને 2×4 તો જુઓજે બસ આવડી ગયા 2×2 4×2 8 એ 4 ને આ 4 ઉડી ગયા 5×3 15 H2 એટલે અહીંયા જે આવવાના છે 15 આવવાના છે તો 15 ક્યાંય તમને વિકલ્પના આપ્યા છે જી હા આપ્યા જ હોય તો મેં એવા કેટલા મિત્રો જોયા છે કે આવા સમ એમને છોડી દે છે તો હવે તો છોડવાના નથી કારણ કે જો સેટ પણ આટલી મદદ કરે છે પોતે BMW લઈ અને એના માણસોને DMW આપે છે અને એમાંય જો કલાકની ગણતરી હોય તો હાઈફાઈ DMW આપે છે તો કોઈ પ્રશ્ન નથી અને આ તમને જરૂર આવડી ગયું હશે ઇઝ ઇટ ઓકે જોઈએ બીજું પણ કેવું કંઈક પૂછ્યું છે મિત્રો આ પ્રશ્ન એવો છે કે સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય છે તો મિત્રો અહીંયા આપણે જોવું પડશે કે ધારો કે આપણને કોઈ એના નિયમ ખબર નથી કંઈ વાંધો નહીં તો બેકી સંખ્યાઓ તો આપણને ખબર છે કે નહીં તો એને બેઝ બનાવી અને ચલો ને વિચારી જ લઈએ એટલે આમ કંઈ વાર નહીં લાગે જેમ કે બીજી પહેલી સંખ્યા 2 લઈ પછી 4 લઈ પછી 6 લઈ અને 8 લઈ તો આવું થઈ શકે કે ન થઈ શકે તો 2×8 8×6 48 8×8 64 6×8 32 32×6 38 384 હવે મિત્રો તમે જ કહો કે 384 છે અહીંયા આપી તો દીધું છે પણ એ સંખ્યા આવશે કે કેમ પણ મિત્રો આવે જ શું કામ કે 416 તો દેખાઈ નથી રહી આને પણ તમે કહેશો કે આમાં સિક્યોરિટી અન્ય આપ્યું છે ને એટલે જરા વિચારવું તો પડે હવે મિત્રો વિચારીએ કે ધારો કે આના પછીની 4 લઈ કારણ કે સતત આવતી મતલબ ક્રમિત હોવી જોઈએ તો આપણે આ 2 જવા દઈ અને 4 6 8 પછી કોણ આવે 10 પણ મિત્રો તમે જે જવા દીધા એ અહીંયા ક્યાંય છે તો હા તમે કહેશો સર 2×5 10 તો આ 2 એટલે કે 2×8×6×4 તો થઈ શકે છે ધેટ મીન્સ કે આ પણ 384 વડે ભાગી શકાય છે નિશેષ તમે કહેશો સર આપણે એમ કરી કે 10 આ જવા દે 4 જવા દે તો શું આવે તો કે અહીંયા 12 આવે રાઈટ 6×8×10×12 તો તમે જ કહો 12 ની અંદર તો 4×3 12
દેટ મીન્સ કે તમારે બે ચાર છ આઠ છે જોતા હતા એ તો છે જ જોવા, આ બે આ ચાર આ છ અને આઠ. તો તમે જેમ જેમ આગળ જશો તો જે આ બે ચાર છ આઠ છે એ તો રહેલા જ છે, દેટ મીન્સ કે આનો ગુણાકાર વડે તમે નિશેષ ભાગી શકવાના છો. તો આપણે શ્યોર થઈ ગયા જી કે એ છે 384 વડે નિશેષ ભાગી શકાશે. તો મિત્રો ક્યારેક તમે જ્યારે ફ્રી હો ત્યારે જે આ સંખ્યાની મજા છે એ મજા પણ તમે જેમ જેમ વિચારશો એમ તમને હવે મજા આવશે. મિત્રો હજી મારે ઘણું બધું આમાં મૂકવાનું છે, મૂકી દીધા પછી પછી તો સાવ ગણિતની જે મજા છે એ મજા લેતા તમને કરવા છે. તો અત્યારે હાલ પૂરતું આપણું ધ્યાન જલ્દી જલ્દી નોકરી છે અને ગણિતનો બેઝ છે પાકો કરવો છે એના ઉપર આપણું ફોકસ વધારે છે, એટલે હમણાં તો આપણે એ જ કામ કરશું. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પ્રશ્ન આવો છે કે આજે વિક્રમનો જન્મદિવસ છે, એક વર્ષ પછી તેની ઉંમર તેની આજથી 10 વર્ષ પહેલાની ઉંમર કરતા બમણી હોય તો તેની આજની ઉંમર કેટલી હશે? મિત્રો આપણે જે શોધવાનું છે આજની ઉંમર, તો એ આજની ઉંમર છે એને જ આપણે કલ્પનામાં જોડી દઈએ કે એ 1 વર્ષ છે, બરાબર. અને આ આજની ઉંમર 1 વર્ષ છે અને એ વિક્રમનો જન્મદિવસ છે. હવે એમ કે છે 1 વર્ષ પછી, તો 1ની અંદર 1 વર્ષ ઉમેરી દઉં, બરાબર. 1 વર્ષ પછી તેની ઉંમર, એટલે કે જે ભાઈ છે એમની ઉંમર, વિક્રમની ઉંમર, તેની ઉંમર આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર. મિત્રો 10 વર્ષ પહેલાં ઉંમર કેટલી હોય? 100 - 10 હોય કે નહીં? અત્યારે 1 વર્ષ છે, 1 વર્ષ પછી આટલી હોય અને 10 વર્ષ પહેલાં કેટલી હોય? આટલી. 100 માંથી 10 ઓછા કરીએ એટલી. તો પહેલાંની ઉંમર કરતાં બમણી હોય, તો આ વસ્તુ જરા બરોબર મગજમાં લઈ લો. વાત આટલી જ છે કે 1 વર્ષ પછી તેની ઉંમર, સમજો 1 વર્ષ પછી તેની ઉંમર, એટલે આ તેની આજથી 10 વર્ષ પહેલાંની ઉંમર, એટલે કે આ આના કરતાં બમણી હોય, એટલે આ બે ગણી છે. આ કેના જેવી વાત છે, અહીંયા 8 હોય ને અહીંયા 16 હોય, બરાબર. આના કરતાં આ વધારે છે, કેટલી? ડબલ. એટલે બે રસ્તા, કાં તમે 2 અહીંયા ગુણી દો અને કાં તમે અહીંયા 2 વડે ભાગી નાખો. તો તમને ખબર છે, ધારો કે આ વધારે છે એટલે આપણે 2 વડે ભાગી નાખી તો એ કોના જેટલી છે? 1 - 10 જેટલી. તો 1 - 10, બસ કામ પતી ગયું છે મિત્રો, બસ આટલું જ કરવાનું હતું. હવે તમારા આગળ ખબર છે કે આ બધાના છેદમાં બગડો છે, આ બાજુ ગુણાઈ જશે, એટલે કે 1 - 1 = 2x - 20, બરાબર. 2x, આ 1x ને આ બાજુ લઈ આવી અને આ બાજુ લઈ આવી, એટલે આ 20 આ બાજુ જશે, એટલે ઓછા છે એ વધતાથી જશે, એટલે 20 - 1 એટલે કે 21. અને આ 2x માંથી આ બાજુ 1x થશે, 2x - 1 એટલે કે 1x. તમને મળી ગયા છે 1x, એટલે હાલની ઉંમર 21 વર્ષ. પણ અહીંયા ક્યાંય છે નહીં, એટલે તમારો જવાબ શું હશે? અન્ય. તો છે ને ચાલો મિત્રો, તો આવું પણ પૂછાયેલું. હું દરેક સમ બહુ નિરાત એટલે કરાવું છું કે કેટલાક લોકો નવા છે તો એને સમજવામાં તકલીફ ન પડે, એટલે થોડો હું સ્લો જાઉં છું. પણ હેતુ માત્ર એટલો કે તમને જો ખબર જ હોય તો તમે આવું બધું કંઈ લખો નહીં, સીધું ફટાફટ મૂકી અને કરી શકો અને સ્પીડ પણ મળી શકે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમ દ્વિઘાત સમીકરણ ઉપર આધારિત અને એકદમ સહેલો છે, કારણ કે ખાલી તમારે આને જે બીજ છે એનો જે ઉકેલ છે એના વિશેની વાત કરવાની છે. અને મિત્રો તમે જાણો છો કે દ્વિઘાત સમીકરણની અંદર જેને વિવેચક કહેવાય, કે જેમાં આપણે પુસ્તક લખીએ અને કેમ પુસ્તકનું વિવેચન કરે એને વિવેચક કહેવાય, એમ દ્વિઘાત સમીકરણ જોઈને તમે પણ હવે વિવેચક બની શકો છો. અને વિવેચક એટલે ડેલ્ટા, અને એનું સૂત્ર પણ તમે જાણો છો, b² - 4ac. તો આના આધારે તમે કહી શકશો કે ભાઈ આ ડેલ્ટા કેવો આવે. તમને ખબર છે કે ડેલ્ટા છે એ શૂન્ય અથવા તો ધન હોવો જોઈએ, તો એમના ઉકેલ છે એ વાસ્તવિક મળતા હોય છે. તો જોઈ લઈ ધન કે શૂન્ય મળી રહ્યો છે કે કેમ, તો જોવો જોઈએ. કેવી રીતના કરવાનું છે? તો તમને ખબર છે કે આખી આખી જે વાત છે એને તમારે એનું જે પ્રામાણિક સ્વરૂપ, કયું સ્વરૂપ છે? a² - b² - c = 0, તો એને આધારે તમને વેલ્યુ મળશે. કે જેમ કે અહીંયા 1x² છે તો એની વેલ્યુ તમને મળી 1, અહીંયા 5x છે, bx છે, એનો અર્થ કે bની તમને વેલ્યુ મળી 5, અને c બરાબર કેટલા છે? 7. તો તમે જ્યારે ડેલ્ટાની અંદર કિંમત મૂકશો કે b² તો b² એટલે શું થશે? 5² - 4, એ એટલે 1 અને c એટલે 7, તો એનો ગુણાકાર, એટલે તમે તરત જ કહેશો કે આ 5 - 5 = 25, 4 - 1 = 4, 7 - 6 - 28, એટલે કે 25 - 28, એટલે કે 28 માંથી 25 જાય 3, અને મોટા મુજબ નિશાની એટલે કે ઋણ 3,
ऋण त्रण छे ए शून्य थी पण केवा छे नाना छे, देट मीन्स के ऋण आवे तो आपणे कही शकीए के आनो वास्तविक उकेल नथी। तो तरत अहींया जवाब लिखो छे एक पण वास्तविक उकेल नथी, अन्य एटले के आ ત્રણમાંથી એક વિકલ્પ ન હોય એ, તો અહીંયા તમને વિકલ્પ મળી જ ગયો છે કે અહીં એક પણ વાસ્તવિક ઉકેલ નથી। તો મિત્રો આવા સમ, તો હજી બે ત્રણ સમ હશે હું જોઈ લઈશ, પણ મિત્રો એટલી મને ખબર છે કે તમે લોકો ને હવે આવડી જ ગયા હશે, અને એટલું બધું સહેલું હોય છે કે તમારો હવે મને લાગે છે ગભરાટ દૂર થઈ ગયો છે, અને પહેલું જ કામ એ છે કે ગભરાટ દૂર થશે તો માર્ક્સ તો મળશે મળશે ને મળશે। તો હવે પછીની તમામ પરીક્ષા ફૂલ કોન્ફિડન્સથી દેવા જવાની છે, અને કેટલાક મિત્રો આ કામ કરી જ રહ્યા છે, કારણ કે મને સાંજે કોલ્સ પણ આવ્યા કે સર બહુ મજા આવી, પેપર્સ બહુ સરસ રહ્યા, અને લગભગ આપણા સમ્સ બધા પૂછાય છે। તો તમને ખ્યાલ છે દ્વિઘાત સમીકરણના મેં કેટલા બધા દસમા ધોરણના મૂકેલા છે કે જે અગાઉ બોર્ડમાં પણ પૂછાયેલા, તો એ સમમાં તમે નજર કરી હોય તો આ તો કંઈ નહીં, આનાથી વિશેષ ગમે તેવું પૂછ્યું હોય તો પણ તમને આવડી જ જાય। તો વાત તો એટલી છે કે પ્રેક્ટિસ છોડવાની નથી, જ્યાં સુધી આપણે આપણું મંજિલ સુધી ન પહોંચીએ, આપણે સફળતા માટેના જે સપના જોયા છે ત્યાં સુધી ન પહોંચીએ, ત્યાં સુધી આપણે કાર્ય કરતા જ રહેશું, આનંદથી કરતા રહેશું અને સાથે રહીને કરતા રહેશું। તો મિત્રો કોમેન્ટ્સ લખતા રહેજો, મિલતે હૈ બ્રેક કે બાદ।